દીવ દમણ અને દાદરા નગર હવેલી સંઘ પ્રદેશમાં વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવા સંદર્ભે દીવ પ્રશાસનને આવેદનપત્ર રજૂઆત કરવામાં આવ્યું। દીવના વણાકબારા વિસ્તારની મોટી સંખ્યાની મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારે વિરોધ દર્શાવી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। દમણ દીવ અને દાદરાનગર હવેલી સંઘ પ્રદેશનું વિદ્યુત વિભાગ ખાનગીકરણ થવા જઈ રહ્યું હોય તેવી શક્યતાના કારણે દીવના વણાકબારા ગામની મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ખાનગીકરણનો વિરોધ કર્યો અને આ સંદર્ભે દીવના ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંહને આવેદનપત્ર આપી રજૂઆત કરી। મોટી સંખ્યામાં મહિલાઓ આવી જતાં દીવ પીઆઈ પંકજ ટંડેલ અને પીએસઆઈ પુનિત મીણાના નેતૃત્વમાં પોલીસ કર્મીઓ દ્વારા મહિલાઓને કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારે રોકી અને 4-5 મહિલાઓને આવેદનપત્ર આપવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો। અમારા માછીમારો દીવમાં માછીમારો ઉપર નંબર છે, બધા પોતાનું ગુજરાન ચલાવ્યા, મોસ્ટ ઓફ વધારે તો દીવમાં બધા માછીમાર જ છે, બધા તો મજૂરી કરતા હોય, બીજા બોટમાં ફિશિંગ જાય, એક તો વાવાઝોડું આવી, 2-3 વાવાઝોડું આવી ગયા અને કોરોના કાળમાં ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે, તો અત્યારે ઇલેક્ટ્રિક પ્રાઇસ થશે તો કઈ રીતના બિલ ભરી શકશે, તો બહુ મોટા મોટું નુકસાન થશે અમને, એટલે એટલે અમે કલેક્ટરને રિક્વેસ્ટ કરીએ કે તમે જે સરકારમાં હાલતું છે હાલવા દો, કારણ કે કોઈ રીતના આપણે નુકસાન નથી, ઇલેક્ટ્રિક ફાયદો કરે જ છે, તો પ્રાઇવેટ કરવાનું શા માટે જરૂરી, એના માટે બહુ જરૂરી છે કે સરકારમાં જઈએ। આવેદનપત્ર આપ્યા બાદ પણ મહિલાઓએ ત્યાંથી નહીં હટતા ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંહ, મામલતદાર ચંદ્રહાસ વાજા કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારે આવી મહિલાઓને શાંતિપૂર્વક સમજાવતા મહિલાઓ પોતપોતાના ઘરે રવાના થયા હતા। મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ। મમ્મી જાઈએ સરકાર પાસે તો કે દાખલો આવક નો લઈ આવો, તો આવક કેટલી લખે, 3 લાખ, 4 લાખ, 1.5 લાખ, 2 લાખ, તો અટાણે એમ જોઈશ કે આ આવક કેટલી છે, એ જનતા માણની માથે એ એક કામતા હોય ને શેર ઘરમાં ખાતા હોય, બે બીમારો તો હું કરે, આ મારો થોડી રીવર તા ઘેર બેઠો લે, તો અમીને ઈને અમી ખડાવી સંભુકા, એટલા એટલા બસા મૂકીને બાયુ ડંગામાં મંડાયેલ છે, મઠિયાનું રાંધવા જાય બિસારી ડંગામાં જઈને છોકરાને આવીને પછી પકવીને પછી ઉખડાવે, એમ જોઈ સરકાર ને લાઈટ લેવા ત્યાર થઈ ગયા, તો લાઈટ અમે કેમ આપીએ, અમારી જેમ લાઈટ છે એમ જ રહેવી જોઈએ, અમારું બીજું કઈ કહેવાનું નહીં જનતાને, અમારી લાઈટ અમારી પડકે જ રહેવી જોઈએ, આ બાટલાના 200-800 રૂપિયા છે, તો સરકાર એમ કેસ કે ઇન્દ્રા બારો માં ને બાટલો બારો કેવી રીતે બાટલો બાડીએ, લે કેમ નરેન્દ્ર મોદી કેસ કે બાટલા બારો, બાટલા બારો ઇન્દ્રા બારો માં તમારી આંખો બગડી જઈશ, તા સસ્મા